पते की बात, पते की बात। सुपर हिट्स 95 रेड एफएम, मैं हूँ रैपचिक रोशन, लेकर आ गया हूँ पते की बात। हर वीकेंड हम लोग किसी ऐसे इंसान के साथ इंटरव्यू करते हैं जो आपको पते की बात बताता है। अने आजे पण मारी साथ एक इतला ज खास मेहमान छे, जेटला पण लोको पेरेंटिंग नू प्लान करी रहा छे, क्या तो दे आर अबाउट टू बिकम अ पेरेंट, ए लोको माटे तो आजे खास छे। मारी साथ अत्यारे ड्रीम चाइल्ड एप्लिकेशन ना फाउंडर जितेंद्र भाई टिंबड़िया छे। वेलकम सर। थैंक यू जितेंद्र भाई। सौथी पहलो क्वेश्चन तो ए छे के गर्भ संस्कार शा माटे करवा जोईए? गर्भनी अंदर बाड़क होय त्यारे इने एवा संस्कार आपो के बाहर निकली ने मेहनत ओछी करवी पड़े, रिपेरिंग ओछू करवू पड़े। ओके, सिंपल संस्कार एटले केवू, धारो के कोई वस्तु मां खराब वस्तु होय इने काढवी एने संस्कार कहेवाय। धारो के रींगणा छे, एनी अंदर थी डीटिया नथी गमता तो काढी नाख्या एटले रींगणाने संस्कार आप्या। परफेक्ट। खराब वस्तु काढवी एने संस्कार कहेवाय अने सारी वस्तु नाखवी एने संस्कार कहेवाय। धारो के दूध छे, एनी अंदर कोई कमी नथी पण एमां खांड नाखवी આપણને અનુકૂળ પડે એને સંસ્કાર કહેવાય। એમ બાળકમાં અનેક જન્મના સંસ્કાર આવે છે તો ગર્ભની અંદર એનામાં અમુક વસ્તુ એવી નાખો કે જે તમને બહાર નીકળીને સમાજને તમને સારી લાગશે। જરૂરી એટલા માટે છે કે અત્યારે વર્લ્ડની અંદર જે પણ પ્રોબ્લેમ્સ છોકરા લક્ષી કે સમાજની અંદર જે મોટા થઈ ગયા છે એ લક્ષી જે પણ કંઈ પ્રોબ્લેમ છે એના મૂળમાં શું છે કે મોટી મોટી યુનિવર્સિટીઓ, સંસ્થાઓ, માતા પિતાઓ વધારેમાં વધારે ખર્ચો બાળક મોટા થયો પછી કરે છે। કરેક્ટ। જે પહેલા કરવાનું હતું, દેખાય છે ને ત્યાં ખર્ચો થાય છે, નથી દેખાતું ને ત્યાં લોકો નથી વિચારતા। ગર્ભની અંદર સર બાળક બધું જ સમજે છે, બધું જ જાણે છે। ધ સિક્રેટ લાઈફ ઓફ ધ અનબોર્ન ચાઇલ્ડ નામનું એક પુસ્તક છે જેની અંદર થોમસ વર્નીએ 35 વર્ષનો એનો રિસર્ચ મૂક્યો છે કે આપણા ઇન્ટ્યુશન, આપણી નિર્ણય શક્તિ, આપણું રૂપ, આપણા સમગ્ર જીવનની તંદુરસ્તી બધાના બીજ અંદર મુકાઈ જાય છે અને એ અંગે કોઈ જ ચર્ચા નથી, કોઈ યુનિવર્સિટીમાં કોર્સ નથી ને કોઈ જ જગ્યાએ કાંઈ નથી। અમે વિચાર્યું અમે ઇન્ડિયા માટે કરવું છે, ધેટ્સ ઓલ। સો માય નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, ગર્ભ સંસ્કાર કોઈ વિધિ છે? આઈ મીન એનું પાલન કરવું હોય તો કઈ રીતે કરવાનું? એકચ્યુઅલી કેવું છે કે આપણા સંસ્કારની અંદર વર્ષોથી પરંપરામાં ચાલ્યું આવે છે કે ભાઈ તમે ગર્ભ સંસ્કાર છે તો એની અંદર તમે યજ્ઞ કરાવો, મંત્રો કરાવો। પણ અમે લોકો એવું વિચાર્યું કે એ વસ્તુ તો છે જ પણ એનાથી આગળ વધવું પડશે કે બાળકના શારીરિક, માનસિક, સામાજિક, બૌદ્ધિક અને સ્પિરિચ્યુઅલ બધો જ વિકાસ ગર્ભમાં થઈ જવો જોઈએ। PQ, IQ, EQ ને SQ, એટલે કે 2008ની અંદર આ સમગ્ર વિકાસનો કોન્સેપ્ટ ડ્રીમ ચાઇલ્ડ પહેલી વાર લાવ્યું અને ગર્ભથી જ બાળકને બધા જ સંસ્કાર મળે। બાળકે મોટા થઈને શું કરવાનું છે તો અમુક વસ્તુ લખવાની છે, અમુક વસ્તુ વાંચવાની છે, અમુક વસ્તુ વિચારવાની છે, અમુક વસ્તુ સાંભળવાની છે, અમુક વસ્તુ જોવાની છે, અમુક વસ્તુ સર્જન કરવાની છે અને અમુક વસ્તુ વિચારવાની છે। ખાસ તો વિચાર ઘટે છે ઇન્ડિયામાં, તો એના બધાના સંસ્કાર ગર્ભમાં મળવા જોઈએ ને। આ તો ગર્ભની અંદર બાળક આવે એટલે લેડીઝને કેવું થઈ જાય કે કંટાળો આવે છે, ઉલટી આવે છે, ઉબકા આવે છે, ફલાણું થાય છે, ઢીકણું થાય છે અને મમ્મીના ઘરે જઈને તો આરામ જ કરે છે। પછી એ જ માતા ફરિયાદ કરે છે કે મારો છોકરો લખતો નથી, હરખું ભણતો નથી, હરખું વિચારતો નથી, હરખું સર્જન કરતો નથી। ગર્ભની અંદર 9 મહિના ફક્ત એનું શરીર નથી બનતું, એનું સબકોન્શિયસ માઇન્ડ પણ બનતું હતું, ત્યારે કંઈ કર્યું નહીં। એટલે એ પ્રોસેસ ત્યાંથી ચાલુ થઈ જાય, ચાલુ થઈ ગઈ હતી પણ ત્યારે કંઈ કર્યું નહીં ને પછી આપણે અપેક્ષા રાખીએ છીએ। તો હવે તમે જે પણ અપેક્ષા રાખો છો એ ગર્ભથી જ કરો તો રિઝલ્ટ મળશે, નહીતર બહુ મહેનત કરવી પડશે। વેલ, અત્યાર સુધી આપણે વિધિ જાણી, હવે એનો ફાયદો જાણીશું જીતેન્દ્રભાઈ પાસેથી। સો જીતેન્દ્રભાઈ, ગર્ભ સંસ્કારનો ફાયદો શું છે અમારા બધા લિસનર્સને તમે જણાવો। ઓકે, એમાં હું તમને બે વસ્તુ કહીશ। અમે લોકો બે મુદ્દા પર કામ કરીએ છીએ, એક તો કોન્ફિડન્ટ પ્રેગ્નન્સી। આજે પ્રેગ્નન્સી લેડીઝને આવે ને એટલે એ બહુ જ બધી જગ્યાએથી અનેક માહિતી મેળવે છે, એટલે કે એની મમ્મી જુદું કહે, એના સાસુ જુદા કહે, એના દેરાણી જુદા કહે, એના બેન જુદા કહે અને એમાં પણ મોબાઈલ ઉપર બધું સર્ચ કરે, એમાં જુદું જુદું ઇન્ટરનેટ સાવગિંગ જુદું કહે, એટલે આખી પ્રેગ્નન્સી કન્ફ્યુઝ। શું ખાવું કે શું ન ખાવું ખબર પણ ન પડે, કેવા યોગ કરવા ખબર ન પડે। અમે લોકોએ કોન્ફિડન્ટ પ્રેગ્નન્સીનો કોન્સેપ્ટ લાવ્યા કે એને ડર છે કે મને ગર્ભ રહેશે કે નહીં, તો ઇન્ફર્ટિલિટીના બધા જ પ્રોબ્લેમ અમે લોકો એને કોન્ફિડન્ટલી કહી દે છે। અમારી પાસે ડોક્ટરોની ટીમ છે અને યોગા ટ્રેનર અને ડાયટિશિયનની ટીમ છે, એને માર્ગદર્શન આપે છે ઓનલાઈન અને એના એ પ્રોબ્લેમ સોલ્વ થાય છે। પછી મારે કેવી રીતે પ્રસૂતિ થશે એનો એક ડર છે, પછી પ્રસૂતિ પછી મારું શરીર વ્યવસ્થિત રહેશે કે નહીં એનો એક ડર છે, પ્લસ મારું બાળક દેખાવડું, બુદ્ધિશાળી, ચોપડ, મારું માને પછી બધી રીતનું વ્યવસ્થિત હોય એકદમ, તો એનો ડર છે કે મારે થશે કે નહીં। અમે લોકો એને બધા જ ડરમાંથી મુક્ત કરી દઈએ છીએ, તું ટેન્શન ના લે, સારામાં સારું બાળક આવશે, તારે રોજની 25 એક્ટિવિટી કરવાની છે, 1.5 કલાકમાં થઈ જશે, ટેન્શન ના લે। દુનિયાની અંદર જેટલું પણ રિસર્ચ થયું છે બધું અમે તમને મૂકી દીધું છે એક જ એપ્લિકેશનની અંદર,
તમે એવું કરો તમને રિઝલ્ટ મળશે જ. ઓકે, એટલે હવે ધારો કે રિંકલ સતાણી કરીને અમારા ક્લાયન્ટ હતા, હવે એને પ્રેગ્નન્સી રહેતી નહોતી. અમે લોકો એના ડાયટમાં થોડો જ ફેરફાર કર્યો, એની પ્રેગ્નન્સી રહી ગઈ. એક બેન હતા અને પ્રસૂતિનો બહુ ડર હતો, કેવી રીતે બાળક જન્મશે. અમે કીધું તું ગર્ભ સંવાદ કર, ટેન્શન ના લે, તારા બાળક સાથે વાત કર કે તારા મમ્મીને તકલીફ ના પડે એવી રીતે તું જન્મ લેજે. આશ્ચર્યની વાત છે, એ ગઈ હોસ્પિટલમાં, ગર્ભ સંવાદમાં જ હતી, એના બાળક સાથે વાતચીતમાં જ હતી અને પ્રસૂતિ થઈ ગઈ, ખ્યાલ પણ ના આવ્યો. આટલી નાની નાની વસ્તુઓ છે કે જે ટ્રેમેન્ડસ ફેરફાર સમાજમાં લાવી શકે છે. લેડીઝને પ્રેગ્નન્સી રિલેટેડ કાંઈ પણ ડર રાખવાની જરૂર નથી. સરસ. હવે જો તમારા મગજમાં એવું હોય કે ભાઈ આજના જમાનામાં આ બધી વસ્તુ કઈ રીતે થશે, તો એ પણ આપણે જીતેન્દ્રભાઈ પાસેથી જાણીશું. સો માય ફાઇનલ ક્વેશ્ચન ઇઝ ટુ યુ સર, કે આજના સમયમાં આ બધું પ્રેક્ટિકલ છે ખરું, અને ઇઝીલી કઈ રીતે કોઈ માતા આજના સમયમાં આ દુનિયામાં ગર્ભ સંસ્કાર કરાવી શકે? એકદમ પોસિબલ છે, કારણ કે અમે લોકોએ આજની જનરેશનને અનુલક્ષીને જ એપ્લિકેશન બનાવી છે. પહેલાં તો એને બહુ મજા આવે, પછી એને આનંદ આવે, કોન્ફિડન્સ આવે, એ રીતે જ અમે બનાવી છે. અને બીજું, અમારી જે એક્ટિવિટીઝ છે અમે લોકોએ એવી રીતે ડેવલપ કરી કે તારે એકદમ ટાઈમ કાઢીને જ કરવાનું એવું નહીં. તું સવારે ઉઠે છે તો બાથરૂમમાં જાય છે, ત્યાં એક શ્લોક મોઢે કરી લે, સ્નાન કરે છે ત્યાં પ્રાર્થના કરી લે, તું કપડાં પહેરે છે ત્યારે બીજો એક સદગુણનો પ્રસંગ સાંભળી લે, અને પછી આખા દિવસ દરમિયાન રાત્રે સુવા જાય છે ત્યારે ડ્રીમ ચાર્ટ જોઈ લે, પછી દિવસ દરમિયાન પણ જ્યાં પણ એ જે પણ કંઈ કરે છે ને, અમે લોકોએ લાઈવ ગર્ભ સંવાદનો કોન્સેપ્ટ લાવ્યા કે એ ધારો કે જમે છે તો બેટા ચાલો આપણે હવે જમીએ છીએ, ચાલો આપણે વાત કરીએ છીએ, ચાલો બેટા હવે આપણે રસોઈ બનાવીએ છીએ. એના બાળક સાથે સતત કનેક્ટ રહી છે અને થાય છે એવું, એ જે બાળક જન્મે છે એને માતા સાથે એટલું બધું બોન્ડિંગ થાય છે જેની કોઈ સીમા નથી. ગર્ભ સંસ્કારમાં એક વસ્તુ હું બહુ જ ક્લિયર કહી દઉં કે તમારે યોગ માટે 20 મિનિટ અને વોકિંગ માટે 20 મિનિટ ફાળવવી પડશે, બીજી બધી જ એક્ટિવિટીઝ અમે ડે ટુ ડે લાઈફમાં સેટ કરી નાખી છે એકદમ પ્રેક્ટિકલ. સો આ હતા જીતેન્દ્રભાઈ ટેમ્બડિયા. ડ્રીમ ચાઇલ્ડ નામની એપ્લિકેશન છે ગર્ભ સંસ્કાર માટેની, એના એ ફાઉન્ડર હતા. સો હવે નેક્સ્ટ વીક મળીશું કોઈ નવા એક્સપર્ટ સાથે જે કરશે પતિ કી બાત. સુપર હિટ્સ 95 રેડ એફએમ પર હું છું રાપચિક રોશન, બજાતે રહો.